तपस्या की महिमा सबसे महान है, कर्मन का सारा कट जाता ये भार है। तपस्या की महिमा सबसे महान है, कर्मन का सारा कट जाता ये भार है। तपस्वी तो जिन शासन की ये शान है, अभिमान है सम्मान है। तपस्या की महिमा सबसे महान है, कर्मन का सारा कट जाता ये भार है। जैन धर्म एक झरना तपस्या निर्मल पानी, गुरु भगवंतों ने भी है इस तप की महिमा मानी। तप से है निर्मल जीवन, भव कल्याण है अभिमान है सम्मान है। तपस्या की महिमा सबसे महान है, कर्मन का सारा कट जाता ये भार है। महाबोधि सूरी जेवा दुरंधर शासन प्रभावक जेमना द्वारा अनेक परहितनी प्रवृत्तियों अमदावाद नी अंदर चाले छे, गच्छाधिपति श्री नी साथे लगभग 25 वर्ष थी लगातार साथे ने साथे रहा, एमनी जबरजस्त सेवा अने शुश्रूषा करी। एक बात बराबर समझी राखजो, एप्लिकेशनो गमे एटली होय पण डिस्प्ले જોઈએ છે, જો ડિસ્પ્લે ના હોય તો એપ્લિકેશનો બહાર આવી શકતી નથી। ગચ્છાધિપતિ એપ્લિકેશનોના પ્લે સ્ટોર હતા, તો મહાબોધિ સૂરી ડિસ્પ્લે હતા, અને એમના ડિસ્પ્લેના કારણે એમ કહી શકાય કે ગચ્છાધિપતિ બહુ મોટી हाइट ने प्राप्त करी चुक्या, स्वयंभू सामर्थ्य होवा छता, स्वयंभू सामर्थ्य होवा छता, होवा छता कोई एवो एक मार्केटिंग स्ट्रेटेजी जोईए। मॉरल दुनिया में तो ज पहुंचे के जो मार्केटिंग हो, हाँ मार्केटिंग हो, अने मार्केटिंग 25 वर्ष थी गच्छाधिपति श्रीनी साथे रही, બહુ અઘરું કામ છે, અમે લોકો આ વિચારીએ છીએ। હા, પોતાની ઈચ્છાઓ, પોતાની કામનાઓ, પોતાની બધી જ મહેચ્છાઓ બાજુ પર મૂકી કેન્દ્રની અંદર માત્ર ને માત્ર ગુરુ કે ગચ્છાધિપતિને રાખી એમની જ વધુ ને વધુ પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા કરતા જ જવાનું અને સાથે રહેતા જ જવાનું આસાન કામ નથી હોતું। હા નથી હોતું। ઘણા બધા એવા નેતાઓ હોય છે કે જે લોકો કેન્દ્રની કેબિનેટમાં જવાને બદલે સ્ટેટના સીએમ બનવાનું પસંદ કરે છે। હા, કેન્દ્રની કેબિનેટની અંદર મોદી સાહેબના પડછાયામાં કોઈ મિનિસ્ટર દેખાય એમ નથી। હા, એટલે જ થોડા આમ દૂર જઈએ અને સ્ટેટના સીએમ બનીએ તો ફોકસ મળે એવું છે। સ્ટેટની ચેનલો એની ઉપર કેમેરા ગુમાવે તેમ છે, મોદી સાહેબ હોય પછી કોઈની ઉપર કેમેરો ચાલતો જ નથી, અને એમ અમારા ગચ્છાધિપતિ હોય એ પ્રેમ ભવન ભાનુ સમુદાયના તપા ગચ્છના મોદી સાહેબની કક્ષાની અંદર જબરજસ્ત ગૌરવની સાથે એમણે એક જબરજસ્ત ઉપા શાસન પ્રભાવના કરી, પરંતુ એમની સાથો સાથ બેસી એમના ચરણોની અંદર રહી
અને આચાર્ય મહાબોધિ શ્રીશ્વરજી મહારાજે જબરજસ્ત શાસન પ્રભાવનાના અદ્ભુત કાર્યો કરતા ગયા. છેલ્લા 4 મહિના 8 મહિના પૂજ્યપાદ જયસુંદર શ્રીશ્વરજી મહારાજ સાહેબની સાથે રહી લોકડાઉન આવ્યું, પાર્શ્વ લક્ઝુરિયામાં પ્રતિષ્ઠા થઈ, ગચ્છાધિપતિશ્રીની 4th માસિક તિથિની ઉજવણી, 250 સાધુઓનું મિલન પંકજ સોસાયટીમાં થયું અને મિલન પછી બધા ભૂગર્ભની અંદર ચાલ્યા ગયા. આ બધું જ બંધ, સાહેબ દેવકી નંદરમાં બેસી ગયા, અમે કાંક મહાવીરપુરમની અંદર ગોઠવાઈ ગયા, શું કરવું? અને મહાબોધિ શ્રીશ્વરજી મહારાજે 82 દિવસની ઘોર તપશ્ચર્યાની શરૂઆત કરી. ઘોર એટલા માટે કહું છું કે આચાર્ય છે, હા, બાકી તો આ તપ ઘણા કરે છે, હા ઘણા કરે છે, પણ એવું છે ને કે કરનાર કોણ છે એના કારણે તપની મહત્તા વધી જાય. હા, તપની મહત્તા એના કારણે વધી જાય. ઝાડુ જો મોદી સાહેબ ઉચકે તો છાપામાં ફોટો આવે, અને તમે ન ઉચકો તો ઘરવાળા ખખડાવે. એટલે તમારા ફોટાને તમે જાણીને વાયરલ કરતો અટકાવી દો, અને અહીં આગળ મોદી સાહેબના ફોટા મોરને ખવડાવે એ આવે. જે મોર આખા ગામમાં ફરતો તો કોઈ જોતું નહોતું, પણ મોદીની સાથે આવ્યો આખા વિશ્વની અંદર મોર પહોંચી ગયો, એમ ધર્મચક્ર તપ મહાબોધિ સુરીની જોડે આવ્યો. અને એટલે આ તપ એટલી મોટી હાઈટ, પ્રભાવના પુણ્ય અને એની સાથે તપ એ જ્યારે જોડાય છે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે તપ પણ પ્રભાવક બનતો જાય છે, અને પ્રભાવક તપની ઉત્તમ આરાધના આચાર્ય ભગવંતે કરી. આ લોકડાઉનની અંદર જ્યાં પોતાને એમ થાય કે હવે આ સંઘોની અંદર કોઈ ધાર્મિક પ્રવૃત્તિ નથી, પ્રતિકરણ એ કોઈ સામાયિક કરવા આવનાર, એવા કાળની અંદર તપશ્ચર્યા કરવાનું મન થાય, એ પણ ઘોર અંધારાની અંદર વીજળીનો ચમકારો છે. અને આપણને જોઈ અને એમ થાય કે 7-7 8-8 વર્ષથી આ અમદાવાદની અંદર પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજ સાહેબના આશીર્વાદ લઈને જે તપશ્ચર્યાઓની ધૂન મચી ગઈ, સિદ્ધિ તપ, ભદ્ર તપ, મહાસ્કમન તપ, એ બધાની તપશ્ચર્યા આજે સફળ થઈ એમ કહેવાય. જેના ઉપદેશથી જેની પ્રેરણાથી તપશ્ચર્યાઓ થઈ એને સમગ્ર અમદાવાદની જનતાને એક શુભ સંદેશ આપ્યો કે તમે બધા તપશ્ચર્યા કરો છો અને હું બાકી રહી જઉં. 58,000 લોકોને તપશ્ચર્યા કરાવનાર તો એને પણ હૃદયની અંદર એવો ઉત્તમ કોટીનો ભાવ જાગૃત થયો કે હું કેમ ન કરું. કે બે પ્રતિક્રમણ કંઠસ્થ કર્યાને વય હતી 4 વર્ષ, બે પ્રતિક્રમણ કંઠસ્થ કર્યાને વય હતી 4 વર્ષ, પુણ્યને પુરુષાર્થ વડે SSCમાં આવ્યા ફર્સ્ટ. 8-10 વર્ષની કુમળી વયમાં તત્વજ્ઞાનમાં થયા રસિક, 8-10 વર્ષની કુમળી વયમાં તત્વજ્ઞાનમાં થયા રસિક, પ્રભુ કૃપાના ઉત્તમ બળથી 15 વર્ષે બની ગયા પ્રભુ પંથના પ્રતીક. ઓ સુરવીર આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા, આપ છો એકે હજારા જીને શાસનના સુધી રાજા. 16-16 વર્ષની શાસ્ત્ર સાધના ઉજળું બનાવે છે આપનો ભાવ, શાસ્ત્રના ઊંડા સંશોધન સંપાદનથી કરી છે કમાલ, લેખમાળા અને પુસ્તકોથી લાગો છો માં શારદાના સુત, લેખમાળા અને પુસ્તકોથી લાગો છો માં શારદાના સુત, ગુરુવર સુરી જય ઘોષ હેમચંદ્રની કૃપાથી છેદ સૂત્રનો અભ્યાસ કરી જ્ઞાન ખજાનામાં મચાવી છે લૂંટ. ઓ સ્વાધ્યાય રસિક આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા, આપ છો એકે હજારા જીન શાસનના સુધી રાજા. મા બાપને ભૂલશો નહીં, અમ સૌ યુવાનોને રડાવી દીધા,
માં બાપને ભૂલશો નહીંથી આમ સૌ યુવાનોને રડાવી દીધા આપના પ્રવચન પ્રભાવે જેલના કેદીથી લઈ રાજનેતાને હલાવી દીધા ગુજરાતી મરાઠી હિન્દી મારવાડી ભાષામાં આપનો છે ઊંડો અભ્યાસ પાત્રતાને પુણ્યનો ટેકો તપમાં વૃદ્ધિ અને વિવાદોનો નાશ ઓ પ્રવચન શિખર આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા આપ છો એકે હજારા જીને શાસનના સુરી રાજા તુમી ફક્ત ભાષણ ન દેતા મરાઠીમાં છે તુમી ફક્ત ભાષણ ન દેતા કામહી કરું દાખવતા વિહાર સેવાનો સ્ટાર્ટઅપ તો જુઓ નિશ્ચિંત બન્યો છે શ્રમણોનો વિહાર રાજનગરના ઋણાનુબંધને વંદન કે સુકૃત સેન્ટર અહીંયા છે મોર્નિંગ પાઠશાળાએ તો જાણે યુવાનોને ઘણધર ભગવંત સાથે જોડ્યા ઓ શાસનવીર આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા આપ છો એકે હજારા જીને શાસનના સુરી રાજા શ્રી સંગ થઈ જાઓ સાવધાન તપ સાધનાની આવી છે વણઝાર શ્રી સંગ થઈ જાઓ સાવધાન તપ સાધનાની આવી છે વણઝાર 45 વર્ષથી જ્ઞાન પંચમી ને 53 ઓળી વર્ગમાન તપની કરનાર 25 વર્ષથી ગચ્છાધિપતિ શ્રી ગચ્છાધિપતિ શ્રીની કૃપાનો વાપર્યો છે શ્રીખંડ અક્ષય ગુરુની કૃપા હેમચંદ્ર ગુરુનું માર્ગદર્શન જય સુંદર સુરીજીની નિશ્રા મેળવી રહ્યા છો અખંડ ઓ સમર્પણ શિખર આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા આપ છો એકે હજારા જીને શાસનના સુરી રાજા તપ સાધનાની અનુપમ શ્રેણી જોવા આંખો હરખી તપ સાધનાની અનુપમ શ્રેણી જોવા આંખો હરખી પ્રવચન અને તપશ્ચર્યામાં મસ્તી મેળવી સરખી પ્રવચન અને તપશ્ચર્યામાં મસ્તી મેળવી સરખી આફતને અવસર બનાવી સત્વ ભીતરનું પરખી આફતને અવસર બનાવી ભીતર સત્વ ભીતરનું પરખી તપશ્ચર્યાનો જય નાદ ગજાવ્યો ધર્મચક્રનો સિંહ નાદ ગજાવ્યો જાવા કર્મોને ભરખી ઓ તપસ્વી રત્ન આચાર્ય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા આપ છો એકે હજારા જીને શાસનના સુરી રાજા ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરીશ્વરજી મહારાજ એક વાક્ય એક દિવસ બોલ્યા કે તમે 15 દિવસ જો પ્રવચન ના કરો ને તો તમે તમારી પ્રવચન શૈલી ભૂલી જાઓ આજે 5-5 મહિનાથી અમારા પ્રવચન છૂટી ગયા છે મારા જીવનમાં તપ થશે કે કેમ એ પહેલો તો મને જ સવાલ હતો અષાઢ સુદ 23-24 જૂનનો એ દિવસ લોકડાઉન થયું અમે પણ દેવકીનંદનમાં લોક થઈ ગયા આચાર્ય દેવની નિશ્રામાં તરત જ નૌપદની ઓળી આવી એક સ્ટ્રેટેજી એક માર્કેટિંગ કયો કે જ્યારે પણ નૌપદની ઓળીએ ત્યારે પ્રવચનમાં હું કહું તમારે આખી ઓળીમાં એક અંબેલ તો કરવું જ છે ને તો 14 આઠમનું શા માટે પહેલું જ કરો કારણ કે પછી એને સીસામાં કેમ ઉતારવા એ મને આવડે છે મેં મારી જાતને કીધું કે આજ સુધી દુનિયાને તે સીસામાં ઉતાર્યા તું ઉતાર એટલે કે પહેલું આંબેલ તું કર તમને આશ્ચર્ય થશે આચાર્ય દેવ જયસુંદર મહારાજ પણ દર વર્ષે ઓળીમાં એક આંબેલ અચૂક કરે છે અને કોને ખબર આ તપનો લોકડાઉનના પ્રભાવે ભલે એ બધા એમ કહેતા હોય તો અમે કાંઈ નથી કરતા અને આચાર્ય મહાબોધિ કરે છે એવું નથી પૂજ્યપાદ જયસુંદર મહારાજે 14 દર તિથિના આંબેલ શરૂ કરી દીધા 14 આંબેલ કર્યું 8 આંબેલ કર્યું શિષ્યોએ અમે પૂછ્યું સાહેબ કેમ બસ આ વખતે કાંઈ કર્યું નથી ઘણા વખતથી તો મને કરવા પૂજ્યપાદ ચંદ્રજીત સુરી મહારાજ દર 5 તિથિ ઉપવાસ કરે છે હું તો ખાલી મહિનાની એક કરું છું એ દર 5 તિથિ ઉપવાસ અને જેમ મારા સમાચાર પૂનામાં ગયા મારા ગુરુદેવ મારા મોટા ભાઈ અક્ષયબોધિ મહારાજ તું કરે છે તો અમે અહીંયા ખાઈને શું કરવાના એમણે એકાંતરે ઉપવાસ ચાલુ કર્યા 22 ઉપવાસ કર્યા આચાર્ય દર્શન વલ્લભ સુરી અને એની સાથે અમારા શિષ્ય બંને જણા મહાધર્મ ચક્રવાલ મારો 82 દિવસનો એમનો 132 દિવસનો ધર્મચક્ર અત્યારે ચાલુ છે કોરોના પોઝિટિવ નહીં પણ કોરોનામાં અમે બધા પોઝિટિવ આથી 27 વર્ષ પહેલા 1991નું ચોમાસું અમારા ગુરુદેવની નિશ્રામાં મેં વાસણા કર્યું ધર્મચક્રનો અભિગ્રહ લઈને અત્યારે હું જ્યાં ઉપર બેઠો છું એક જગ્યાએ હું બેસતો હતો ત્યારે ખબર નથી આફ્ટર 27 યર્સ આ ધર્મચક્ર અહીંયા જ પૂરો થશે 27
કદાચ 30 વર્ષ પહેલા લીધેલો અભિગ્રહ ડ્યુ ટુ લોકડાઉન. તો આમ 42 વર્ષ પછી પહેલી વાર તપ થયો, પણ પહેલો અઠમ અને છેલ્લા અઠમમાં મને કોઈ ફરક નથી. તપસ્યા કી મહિમા સબસે મહાન હૈ, કર મન કા સારા કટ જાતા યે ભાર હૈ.